સારું, એક ટેકનિકલ ખામીના કારણે વચ્ચે બંધ થઈ ગયું છું, પણ ફરીથી એક વખત જ્યાંથી આપણે અટક્યા હતા ત્યાંથી આપણા લેક્ચરની આપણે શરૂઆત કરીશું. અહીંયા આગળ આપણે વાત કરતા હતા રેન્ડમ ફંક્શનની. આ જે રેન્ડમ ફંક્શન છે એ મૂળભૂત રીતે તમને કોઈ રેન્ડમ વેલ્યુ જનરેટ કરી આપે છે. રેન્ડમ ફંક્શન જે છે તે કોઈ રેન્ડમ વેલ્યુઝ તમને ત્યાં આગળ જનરેટ કરી આપે છે, અને ઇનપુટ તરીકે તમે કંઈ પણ આપી શકો. રેન્ડમ એટલે શું? રેન્ડમ શબ્દનો અર્થ થાય છે કોઈ પણ, એની વેલ્યુ. તમે અહીંયા કોઈ પણ નંબર આપો, સપોઝ કે અહીંયા તમે 9 આપો તો તમને અહીંયા આ રેન્ડમ ફંક્શન જે છે તે કોઈ પણ કિંમત જનરેટ કરી આપશે. અને દરેક વખતે જેટલા વખત ક્લિક કરશો એટલા વખત આ ફંક્શન જેટલા વખત રન કરશો એટલા વખત કોઈક અલગ જ વેલ્યુ તમને ત્યાં આગળ બતાવશે, કોઈ અલગ જ વેલ્યુ બતાવશે. તો અને આ બધી જ વેલ્યુ, અને બીજું પણ ધ્યાન નહીં રાખવાનું કે આ બધી જ વેલ્યુ ઝીરો કરતા નાની હશે. બધી જ કિંમતો જે છે તે ઝીરો કરતા નાની હશે, અને ઝીરો કરતા નાની હોય એવી કિંમતો. તો આ બધી આ ક્યાં આગળ ઉપયોગમાં લેવાય કે તમને ખબર છે, પેલો કેપ્ચા કોડ આવે છે, કેપ્ચા કોડ તમને ડિસ્પ્લે ઉપર બતાવે અને તમારે કેપ્ચા કોડ ઇનપુટ કરવાનો હોય તો એ સંજોગોમાં આવી રીતે જે રેન્ડમ નંબર જનરેટ થયો હોય એવો કેપ્ચા કોડ તમે ત્યાં વ્યક્તિ પાસે ઇનપુટ કરાવડાવી શકો. સારું, આગળના ફંક્શનની વાત કરીએ. તો આ જે ફંક્શન છે તે હેક્સા ફંક્શન છે. આ હેક્સ ફંક્શન જે આ રીતે કામ કરે છે, હેક્સ ફંક્શન છે તે આવી રીતે કામ કરે છે કે ચાર પ્રકારની નંબર સિસ્ટમ છે. આપણે જે નંબર સિસ્ટમનો ઉપયોગ કરીએ છીએ તે ડેસિમલ નંબર સિસ્ટમ છે, કોમ્પ્યુટરને ખબર પડે છે તે બાઇનરી નંબર સિસ્ટમ છે, ડેટા સ્ટોર કરવા માટે હેક્સા નંબર સિસ્ટમનો ઉપયોગ થાય છે, અને ડેટાને હેક્સામાંથી બાઇનરીમાં ફેરવવા માટે, કન્વર્ટ કરવા માટે, અને બાઇનરીમાંથી ફરી પાછી હેક્સામાં કન્વર્ટ કરવા માટે આ ઓક્ટલ નંબર સિસ્ટમનો ઉપયોગ થાય છે. તો કોઈ પણ નંબર સિસ્ટમને અથવા બાઇનરી નંબર સિસ્ટમમાંથી હેક્સામાં અને હેક્સામાંથી બાઇનરીમાં આવવું બહુ સરળ છે એ આપણે નથી શીખ્યા, પણ આપણે વાત કરીશું. પણ હેક્સા નંબર સિસ્ટમમાં કોઈ પણ ડેસિમલ નંબરને હેક્સા નંબર સિસ્ટમમાં જો તમારે ફેરવવો હોય તો એના માટે તમારા પાસે આ હેક્સ નામનું ફંક્શન ઉપયોગમાં લઈ શકો છો. અહીંયા આગળ 10 નંબરને આપણે હેક્સામાં ફેરવીએ તો એ રિઝલ્ટ તરીકે એ આપે. અહીંયા જો 11 તમે લખો તો એ તમને આ ફંક્શન રિઝલ્ટ તરીકે બી કે વેલ્યુ આપશે. એમ અહીંયા ઈ સુધી, એટલે કે 15 કિંમત સુધી જો તમે કોઈ પણ કિંમતને ફેરવવા પ્રયત્ન કરો તો એ બી સી ડી અને ઈ વેલ્યુ તમને એ પ્રોવાઈડ કરશે. એફ વેલ્યુ 15 એટલે એફ, અને જેવી તમે 16 કિંમત લખશો તેવી તરત જ હેક્ઝા વેરિયેબલ તરીકે તમને હેક્ઝા વેલ્યુ તરીકે 10 કિંમત તમને પ્રોવાઈડ કરશે. સારું, હેક્ઝા વેલ્યુ આ રીતે થઈ શકે. એવી રીતે તમે જ્યારે 10મા ધોરણમાં કેમ હતા ત્યારે લોગેરિધમ નામનું આખું એક ટેબલ ભણતા હતા, લોગેરિધમ અને એન્ટી લોગેરિધમ. તો લોગેરિધમ અને એન્ટી લોગેરિધમ આ ટેબલ જે છે એની વેલ્યુઝને તમારે જો તમારા અહીંયા લાવવી હોય, તમારે ઉપયોગમાં લેવી હોય, તેના માટે આ લોગ ફંક્શન છે. આ લોગ ફંક્શન પણ તમે જોઈ શકો છો અહીંયા આ રીતે કામ કરે છે. આ લોગ ફંક્શન અહીંયા આ રીતે કામ કરે છે. અહીંયા હું રન કરું, સોરી, લોગ તો 5 લોગ બતાવશે. અહીંયા 10 લખશો તમે તો 10 લોગ 2.3 શરૂ થશે, 10 લોગ 2.30 બરોબર છે. તો લોગેરિધમ અને એન્ટી લોગેરિધમ માટે જો તમારે જોવું હોય તો આ ઈએક્સપી નામનું ફંક્શન છે. એન્ટી લોગેરિધમ માટે કયું ફંક્શન ઉપયોગમાં લેવાય છે? એન્ટી લોગેરિધમ માટે ESP ફંક્શન ઉપયોગમાં લેવાય છે. એન્ટી લોગેરિધમ માટે ESP ફંક્શન ઉપયોગમાં લેવાય છે. અહીંયા તમે રન કરો તો 2 એન્ટી લોગ 7.3 સમથિંગ પ્રાપ્ત થાય. એવી રીતે સાઇન, કોસ અને ટેન્જન્ટ આ બધા સાયન્ટિફિક ફંક્શન્સ છે. સાઇનની વેલ્યુ જો 2ની સાઇન વેલ્યુ તમે શોધો તો 0.99 આવે, 3ની સાઇન વેલ્યુ તમે શોધો તો સમથિંગ જુદી આવે. એવી રીતે કોસની કિંમત અને ટેન્જન્ટની કિંમત તમને પ્રાપ્ત થઈ શકે છે. તો અહીંયા તો તમને સાઇન, કોસ અને થીટા સિમ્પલ ફંક્શન છે, જાણે કંઈ બી છે નહીં એમાં.
આ સાઇન નું ફંક્શન છે, સાઇન કોસ આ ટેન્જન્ટ નું ફંક્શન છે, અને આ જે છે એ કોસ નું ફંક્શન છે. જો આ સેલ્સ ને આ જે વેલ્યુ લીધેલી છે મેં, તે શા માટે લીધેલી છે? કે તે આ કિંમત ફંક્શન ની અંદર દાખલ કરાવવા માટે, પેરામીટર ની કિંમત દાખલ કરવા માટે આ ફંક્શન ની કિંમત મેં લીધેલી છે. સારું, તો આ કયા ફંક્શન થયા? તો આ જે ફંક્શન થયા તે લોજિકલ ફંક્શન થયા, અરે સોરી મેથ્સ ફંક્શન થયા. લોજિકલ ફંક્શન ની વાત કરીએ, લોજિકલ ફંક્શન એ હંમેશા બે પ્રકારની વેલ્યુ જ રિટર્ન કરે. લોજિકલ એટલે તર્ક, તર્ક કાં તો હા માં જવાબ આવે અને કાં તો ના માં જવાબ આવે. તો એટલા માટે યસ એન્ડ નો આ બે જ વેલ્યુઝ તમને આ લોજિકલ ફંક્શન દ્વારા પ્રાપ્ત થશે, એટલે કાં તો ટ્રુ પ્રાપ્ત થશે અને કાં તો રિઝલ્ટ તરીકે ફોલ્સ પ્રાપ્ત થશે. તો સારું, અહીંયા ફંક્શન મૂકેલું છે ઇઝ ડેટ, અને પેરામીટર તરીકે હું પાસ કરું છું 9/12/1975. તો શું આ આ 9/12/1975 જે છે તે ડેટ છે? હા કે ના માં જવાબ આવશે? તો જવાબ આવશે હા. તો અહીંયા ડેટ છે, યસ, તો ટ્રુ જવાબ આવશે. અચ્છા, અહીંયા કોઈ એરર, અહીંયા બ્લેન્ક સ્ટેટમેન્ટ, અહીંયા ખાલી સેલની વેલ્યુ જે બ્લેન્ક રાખી છે, તો ઇઝ એરર, ઇઝ એરર, શું આની અંદર એરર છે? તો ના, મને ઇઝ એરરમાં ફોલ્સ આન્સર આવશે. અહીંયા અહીંયા કોઈ પણ કિંમત હું લખું છું, નલ કિંમત લખું છું. અહીંયા સપોઝ કે હું અહીંયા કોઈ કિંમત લખતો નથી અને અહીંયા ઇઝ નલ ઉપર ક્લિક કરીશ, તો હા ઇઝ નલ ફોલ્સ આવશે, ઇઝ નલ ફોલ્સ આવશે. અહીંયા હું 25 કિંમત હવે લખું છું, તો ઇઝ નલ, ના નલ નથી, નલ નથી એમ જવાબ આવશે. અને ઇઝ ન્યુમેરિક, ઇઝ ન્યુમેરિક, તો અહીંયા ઇઝ ન્યુમેરિક જે છે, અહીંયા મેં કિંમત સ્ટ્રીંગ પ્રકારની આપી છે, અને અહીંયા ઇઝ ન્યુમેરિક ઉપર ક્લિક કરીશ તો તમને મને કિંમત કઈ મળશે? ફોલ્સ કિંમત મળશે. આ બધા ફંક્શન્સ કેવી રીતે લખાયેલા છે એ હું તમને અહીંયાથી પહેલા, તો ઇઝ ડેટ ફંક્શન, ઇઝ ડેટ ફંક્શન આ રીતે અહીંયા લખાયેલું છે, એ રીતે ઇઝ એરર ફંક્શન છે, ઇઝ એરર ફંક્શન છે, અહીંયા ઇઝ નલ ફંક્શન છે, ઇઝ નલ ફંક્શન આ રીતે લખાય, ઇઝ નલ, અને છેલ્લું ફંક્શન છે ઇઝ ન્યુમેરિક. આ ઇઝ ન્યુમેરિક ફંક્શન છે. તો આ રીતે આ બધા ફંક્શન્સ મેં અંદર, જેને કહેવાય યુઝર ડિફાઇન્ડ ફંક્શન તરીકે લખાય છે, યુઝર ડિફાઇન્ડ ફંક્શન તરીકે ઇનબિલ્ટ ફંક્શનમાં જવાબ લાવવા માટે ઉપયોગ મેં એનો કરેલો છે. તો આ ફંક્શન જે છે તે અહીંયા જે ફોર્મ્યુલા જે બતાવવામાં આવેલી છે, આ સેલ્સ ઓફ RW, સેલ્સ ઓફ RW, RW એટલે 3+1 એટલે 4, 4 નંબરનો રો અને 3 × 4 નંબરની રો અને કોલમની કિંમત 5 આપેલી છે, તો આ 5 નંબરની કોલમ એ કિંમતને તમે દાખલ કરી ક્યાં આગળ? તો અહીંયા આગળ ઇઝ ડેટ ફંક્શનમાં દાખલ કરી. તો આ ઇઝ ડેટ ફંક્શન જે છે ઇઝ ડેટની અંદર આ ડેટ દાખલ કરી, તો મને જવાબ મળ્યો ટ્રુ, યસ ધીસ ઇઝ ડેટ. પણ જો ઇઝ ડેટની અંદર હું કિંમત દાખલ કરું 60 કિંમત, મેં સપોઝ કે અહીંયા 60 લખ્યા, આની ફોર્મેટ ચેન્જ કરવી પડશે મારે, ફોર્મેટ ચેન્જ કરીએ, એની ફોર્મેટ ડેટ પ્રકારની છે, આ ફોર્મેટ ડેટ પ્રકારની છે એટલે 29/2/1900 બતાવે છે, 60 દિવસ એટલે 1/1/1900 થી શરૂ કરીને 60 દિવસ ગણો તો 29 ફેબ્રુઆરી 1900 ના દિવસે 60 દિવસ થાય,
એટલે મેં 60 કિંમત લખેલી છે, ત્યાં અંદર કિંમત 60 છે, પણ મને દર્શાવતી વખતે એની ફોર્મેટ જે છે એ ડેટ ફોર્મેટ હોવાના કારણે 29/2/1900 એમ બતાવે છે, 29/2/1900 એમ મને ડિસ્પ્લે કરીને બતાવે છે. આપણે એને નંબર તરીકે બતાવી દઈએ છીએ, 0 કરી દઈએ એના સેલ તો હવે મને 60 તરીકે બતાવે છે, બરોબર. અને હવે હું એને ક્લિક કરીને કહીશ કે ભાઈ ઇઝ ડેટ, તો એ મને હા કે તો મને જવાબ આવશે ફોલ્સ, નો ઇટ ઇઝ નોટ અ ડેટ, ઇટ ઇઝ અ નંબર. તો આ રીતે આ જે છે તે લોજિકલ ફંક્શન છે. સ્ટ્રિંગ ફંક્શનની વાત કરીએ. સ્ટ્રિંગ ફંક્શન જે છે એની અંદર તમે જુઓ છો કે મેં અહીંયા બે પેરામીટર, સ્ટ્રિંગ ફંક્શન્સની અંદર બે પેરામીટર દાખલ કરવા પડે છે. અમુકની અંદર બે પેરામીટર્સ દાખલ કરવા પડે છે, અમુકની અંદર સિંગલ પેરામીટર્સ દાખલ કરવા પડે છે. તો અહીંયા સૌથી પહેલું ફંક્શન છે લેન. લેન ફંક્શન શું કરે છે? લેન ફંક્શન જે છે તે તમને લંબાઈ માપી આપે છે. કોની લંબાઈ માપી આપે છે ભાઈ? આ લેન ફંક્શન જે છે તે જે સ્ટ્રીંગ તમે પેરામીટર તરીકે અંદર દાખલ કરો તેની લંબાઈ લેન્થ તમને આ ફંક્શન એ માપીને આપે છે. અને શેમાં માપી આપે છે? અક્ષરની અંદર. સપોઝ કે આ જે છે આ અહીંયા A B R A K A D A B R A એવી એક સ્ટ્રીંગ લખેલી છે. તો આ સ્ટ્રીંગને કેવી રીતે વંચાય? આ સ્ટ્રીંગને વાંચીએ ને તો સરસ સ્ટ્રીંગ છે, આબરા કા ડાબરા એમ લખેલું છે. આ સ્ટ્રીંગની અંદર શું લખેલું છે? આબરા કા ડાબરા. તો આની લંબાઈ કેટલી? તો હું અહીંયા ક્લિક કરીશ તો મને તરત એક બતાવી દેશે કે આની લંબાઈ જે છે એ 11 અક્ષરોની છે. આ આ આબરા કા ડાબરા નામની જે સ્ટ્રીંગ છે એની લેન્થ કેટલી છે? 11 અક્ષરોની છે. હું અહીંયા આગળ બીજો વધારાનો એક મૂકી દઈશ એ, અને હવે માપીશ તો એ મને બતાવશે કે 12 અક્ષરની સ્ટ્રીંગ છે, બરાબર છે. તો અહીંયા આ જે સ્ટ્રીંગ છે એ 11 કેરેક્ટર્સની સ્ટ્રીંગ છે. તમે આ ફંક્શન લખ્યું કેવી રીતે લખ્યું હશે, અથવા અંદર કેવી રીતે લખ્યું આ ફંક્શન? તો આ ફંક્શન આ રીતે લખ્યું, લેન ઓફ સો એન્ડ સો રો એન્ડ કોલમ, લેન ઓફ સો એન્ડ સો રો એન્ડ કોલમ. અને અહીંયા આગળ આ જે લેન ફંક્શન છે આ રીતે લખાય, લેન લેન લખ્યા પછી જે પેરામીટર દાખલ કરવું છે, સ્ટ્રીંગ દાખલ કરવી છે, દાખલ કરો અંદર એટલે તમને લંબાઈ માપી આપે. અહીંયા આ ફંક્શન છે તે લેફ્ટ ફંક્શન છે. આ લેફ્ટ ફંક્શન શું કરશે? તો લેફ્ટ ફંક્શન જે છે એ તમને ડાબી બાજુએથી અમુક અક્ષરોને છૂટા પાડીને આપશે. આ લેફ્ટ ફંક્શન શું કરશે? તો અહીંયા રન કરીએ. લેફ્ટ ફંક્શન જે છે અહીંયા એમ કીધું કે આબરા કા ડાબરા માંથી કેટલા અક્ષરો? 5. બીજા પેરામીટર તરીકે તમારે 5 દાખલ કરવા પડે. તો આ ખરેખર આ 5 દાખલ કર્યા છે અને પહેલા પેરામીટર તરીકે સ્ટ્રીંગ દાખલ કરી છે. અને અહીંયા તમે રન કરશો તો આ ફંક્શન જે છે એ લેફ્ટ બાજુથી શરૂ કરીને 5 અક્ષરો છૂટા પાડી આપશે. લેફ્ટ બાજુથી 5 અક્ષરો છૂટા પાડી આપશે. એ જ રીતે આ જે સ્ટ્રીંગ છે તે રાઈટ એટલે કે જમણી બાજુથી શરૂ કરીને તમે એને કહેશો એટલા અક્ષરે તમને છૂટા પાડી આપશે. અહીંયા લખ્યું છે લેફ્ટ બાજુથી નહીં, રાઈટ બાજુથી 7 અક્ષરો છૂટા પાડી આપો એમ લખ્યું છે. તો અહીંયા રાઈટ બાજુથી 7 કેરેક્ટર્સ છૂટા પાડી આપશે, એ આર એ કે, એટલે 3, 4, 7 અક્ષર થઈ ગયા. એ રીતે મિડમાંથી વચ્ચેથી છૂટા પાડવાના છે. તમે અહીંયા એમ કહેશો કે ભાઈ મિડથી 9 થી વચ્ચેથી 9મા કેરેક્ટરથી બધા અક્ષરો છૂટા પાડી આપો. તો તમને અહીંયા મિડ ફંક્શન લખો તો બી આર એ એવી વેલ્યુ તમને એ પ્રોવાઈડ કરશે. અચ્છા, આ ફંક્શનની અંદર બીજી મજાની વાત એ છે કે તમે એને એમ કહો કે વચ્ચેથી 3 અક્ષરો છૂટા પાડવાના છે, વચ્ચેથી 3 અક્ષરો છૂટા પાડવાના છે. તો અહીંયા તમારે છેલ્લા પેરામીટર તરીકે 3 લખવો પડે, છેલ્લા પેરામીટર તરીકે 3 લખવો પડે. અને પછી તમે એને એમ કહો કે 5મા કેરેક્ટરથી 3 અક્ષરો છૂટા પાડી આપો. તો હવે તમે જ્યારે રન કરશો ત્યારે 5માંથી શરૂ કરીને 3 અક્ષરો છૂટા પાડી આપશે. તો 5માંથી 3 અક્ષરો, 5મો કેરેક્ટર એટલે KAD, 3 અક્ષરો, 5માંથી 3 અક્ષરો. તો આ ફંક્શન જે છે એ મેં આ રીતે લખેલું છે, 5માંથી 3 અક્ષરો એને મને રિલીઝ કરી આપ્યા. તો આ રીતે આ ફંક્શન લખાશે. સ્ટ્રીંગ ફંક્શન શું કરે છે? અમુક વખતે સ્ટ્રીંગ હોય તો સ્ટ્રીંગની અંદર આગળ વધારાની સ્પેસ તમે લખેલી હોય એને દૂર કરી આપે છે. લેફ્ટ બાજુથી L ટ્રીમ ફંક્શન છે, ડાબી બાજુથી વધારાની સ્પેસને એ પોતે કાઢી આપશે.
એ જ રીતે રાઈટ બાજુથી જમણી બાજુથી વધારાની જે સ્પેસ છે એ તમને આ ફંક્શન કાઢી આપશે. તો ટ્રીમ અને ઓલ ટ્રીમ અથવા ટ્રીમ ટ્રીમ ફંક્શન બંને બાજુ જેટલી વધારાની સ્પેસ છે, લીડિંગ સ્પેસ અને ટ્રેલિંગ સ્પેસ, એ બંને એ તમને રિલીઝ કરી આપશે. એ રીતે આ ત્રણે ત્રણ ફંક્શન જે છે એ એલ ટ્રીમ આર ટ્રીમ અને ટ્રીમ. એલ ટ્રીમ એટલે ડાબી બાજુએથી ટ્રીમિંગ કરવાનું. ટ્રીમિંગ ટ્રીમ શબ્દનો અર્થ જ થાય છે છાંટવું, છાંટવું છાંટવું નહીં પણ છાંડી નાખવાનું, થોડું થોડું ઉપરથી કાપી નાખવાનું. તો એને પેલું દાઢી કરવા માટે ટ્રીમર આવે ને, તો ટ્રીમ ટ્રીમ શબ્દનો દાઢીના નાના નાના જે વાળ હોય બહુ કાપી એકદમ ક્લીન ના કરી આપે તો ટ્રીમ કરી આપે, ટ્રીમ શબ્દ છે. એટલે ડાબી બાજુથી ટ્રીમ કરી આપે, રાઈટ હેન્ડ સાઈડથી ટ્રીમિંગ કરી આપે, અને આર એન્ડ જમણી બાજુથી ટ્રીમિંગ કરી આપે, અને છેલ્લે ઓલ ટ્રીમ બધી બાજુથી ટ્રીમિંગ કરી આપે. હા, બધી બાજુથી ટ્રીમિંગ કરી આપે એવું આ ફંક્શન છે. હા, ઓલ ટ્રીમ ફંક્શન છે. ઇન એસટીઆર, અચ્છા ઇન એસટીઆર રિટર્ન્સ અ ઇન્ટીજર સ્પેસિફાઇંગ ધ સ્ટાર્ટ પોઝિશન ઓફ ધ ફંક્શન ફર્સ્ટ અકરન્સ ઓન ધ સ્ટ્રીંગ. એટલે અહીંયા જે અહીંયા ઇન સ્ટ્રીંગ એટલે કોઈ એક સ્ટ્રીંગ આપેલી છે, એ કોઈ એક સ્ટ્રીંગની અંદર બીજી કોઈ સ્ટ્રીંગ અંદર સમાયેલી છે કે કેમ એ જો શોધી કાઢવું હોય તો આ ઇન એસટીઆર નામના ફંક્શનનો હું ઉપયોગ કરી શકીશ. આ ઇન એસટીઆર નામનું ફંક્શન છે મને શું કરી આપશે, કોઈ એક સ્ટ્રીંગની અંદર બીજી કોઈ વધારાની સ્ટ્રીંગ અંદર છે કે કેમ એ મને શોધી આપશે. સપોઝ કે અહીંયા મારી પાસે પેરામીટર વન તરીકે આબ્રાકાડાબ્રાની અંદરથી મારે કોઈ સ્ટ્રીંગ શોધવી છે, મારે સ્ટ્રીંગ શોધવી છે આર એ, આર એ. તો અહીંયા હું ક્લિક કરીશ તો મને શોધી આપશે. શું શોધી આપશે? એ આર એ સ્ટ્રીંગ છે, ત્રણ નંબર ઉપર છે, ત્રણ નંબરના કેરેક્ટરથી આર એ શરૂ થાય છે. ફર્સ્ટ અકરન્સ, પ્રથમ વખત જે મળે તે ફર્સ્ટ અકરન્સ છે. તો અહીંયા આ ફંક્શન આ રીતે લખેલું છે, ઇન એસટીઆર ફંક્શન જે છે તે આ રીતે લખેલું છે. તો આ ઇન એસટીઆર ફંક્શન, ઇન એસટીઆર ફંક્શન આ જે ફંક્શન છે તે રિપ્લેસ કરી આપે છે, અંદરની જે સ્ટ્રીંગ છે એને નવા અક્ષરથી રિપ્લેસ કરી આપશે. તો અહીંયા આ ફંક્શન આ રીતે કામ કરે છે, રિપ્લેસ. ક્યાંથી રિપ્લેસ કરવાનું? જૂની સ્ટ્રીંગમાંથી રિપ્લેસ કરવાનું અને નવી સ્ટ્રીંગમાં રિપ્લેસ કરી આપવાનું, એવું એનો અહીંયા કહેવાનો મતલબ છે. તો અહીંયા તમે રિપ્લેસ કરશો તો ડીએની જગ્યાએ, ડીએની જગ્યાએ આ ફંક્શનની અંદર જો ડીએની જગ્યાએ પી 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 આવી જશે, એટલે અહીંયા આ ડીએ ના બે અક્ષર જતા રહેશે, એની જગ્યાએ આ ત્રણ અક્ષર આવશે પી પી. તો અહીંયા રિપ્લેસ ફંક્શન જે છે, આબ્રાકા ડાબ્રાની જગ્યાએ નવી સ્ક્રીન આબ્રાકા પી 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 બ્રા, નવી સ્ટ્રીંગ તમને અહીંયા રિટર્ન થશે. અચ્છા, વેલ ફંક્શન, વેલ ફંક્શન જે છે એ એક્સેપ્ટ અ સ્ટ્રીંગ એઝ અ ઇનપુટ, સ્ટ્રીંગ તરીકે ડેટાને, સ્ટ્રીંગ એટલે, સ્ટ્રીંગ એટલે અક્ષરોનો સમૂહ, આ સ્ટ્રીંગ તરીકે ડેટાને ગ્રહણ કરશે અને કિંમત તરીકે બહાર આપશે. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો આ ફંક્શન આ રીતે કામ કરશે, સ્ટ્રીંગ તરીકે કિંમતને ગ્રહણ કરે છે. અહીં સ્ટ્રીંગ તરીકે મારે મારે આ એક બે પાંચ, એક બે પાંચ ત્રણ છ પાંચ ને સ્ટ્રીંગ તરીકે બતાવ્યું હોય તો આગળ સિંગલ કોટેશન માર્ક મૂકવું પડે. તો આ નંબર ખરેખર નંબર છે પણ એ બની શું જાય છે, આગળ સિંગલ કોટેશન માર્ક મૂક્યું છે એટલે આ નંબર જે છે તે સ્ટ્રીંગ છે, સ્ટ્રીંગમાં કન્વર્ટ થઈ જાય છે. એને એક્સેલના સેલમાં એને સ્ટ્રીંગ તરીકે ઓળખવામાં આવે છે. અને આ સ્ટ્રીંગને હવે અહીંયા આગળ તમે જોશો સિંગલ કોટેશન માર્ક નથી અને આ જે છે તે નંબર છે, એક પ્રકારનો નંબર. અચ્છા, આ એલ કેસ, અચ્છા આ ફંક્શન ને હું તમને અહીંયા બહાર મૂકી આપું કેવી રીતે કામ કર્યું છે આ ફંક્શન દ્વારા. વેલ ફંક્શન આ રીતે કામ કરે છે, આ વેલ ફંક્શન કામ કરે છે. અચ્છા, અહીંયા એલ કેસ એટલે લોઅર કેસ, એલ કેસ એટલે લોઅર કેસ. આ અપર કેસમાં જેટલા અક્ષરો છે એ બધા શેમાં આવી જશે, બધા જ લોઅર કેસમાં આવી જશે. આ એલ કેસ નામનું ફંક્શન છે, લોઅર કેસ ફંક્શન છે. પહેલી એબીસીડીમાં લખાયેલા બધા જ અક્ષરો જે છે તે બીજી એબીસીડીમાં જતા રહે છે અને એ રીતે બીજી એબીસીડીમાં લખાયેલા બધા અક્ષરો જે છે એ પહેલી એબીસીડીમાં થઈ જશે. એવા આ બે ફંક્શન છે. જુઓ, અહીંયા પેરામીટર તરીકે પહેલી એબીસીડીના અક્ષરો જાય છે, આઉટપુટ તરીકે તમને અહીંયા આગળ જે છે તે લોઅર કેસની અંદર ડેટા આઉટપુટ તરીકે રિટર્ન પ્રાપ્ત થશે. અને આ ડાઉટ આ જે લોઅર કેસ તરીકે જાય છે ડેટા તે તમને અપર કેસ તરીકે પ્રાપ્ત થશે. કેમ નથી આવતું જોઈ લઈએ. કંઈક
हाँ आ फंक्शन अंदर अपर केस, अपर केस की अंदर आई प्लस बार छे अहीं बार ज करवाना छे अने हवे तमे जुओ आना आना कोडिंग की अंदर कई थोड़ी क्या आई गई थी अहीं हवे अने कोडिंग बंद कर दिए अने अपर केस आबरा का डाबरा अहीं कहीं नीचे लखात नथी जरा आबरा का डाबरा आई गयु कैपिटल में आई गयु अच्छा आ एसटीआर फंक्शन छे एसटीआर फंक्शन जे नंबर ने स्ट्रिंग में तमने कन्वर्ट करी आपे छे आ जे छे ते नंबर फॉर्मेट में छे अहींया जे नवो डेटा तमने प्राप्त थशे ते स्ट्रिंग फॉर्मेट में डेटा प्राप्त थशे अच्छा तो आ फंक्शन में आ रीते लखेलू छे एसटीआर फंक्शन आ रीते लखेलू छे न्यूमेरिक डेटा ने स्ट्रिंग में એટલે કે સ્ટ્રિંગ ની અંદર આ ફંક્શન કન્વર્ટ કરી આપે છે CSTR 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 ફંક્શન જે છે એ કોઈ પણ પ્રકારના ડેટાને સ્ટ્રિંગમાં કન્વર્ટ કરી આપશે તો અહીંયા CSTR ફંક્શન આ રીતે લખાયેલું છે CSTR RW1 પ્લસ 20 ASCII અચ્છા આ ASCII ફંક્શન છે ASCII ફંક્શન એ ASCII જે છે એ અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ નામનો આખો કોડ છે કે જે તમે કેરેક્ટર ઉપર કેરેક્ટર અને જે કંઈ પણ ડેટા કીબોર્ડ ઉપરથી તમે લખો છો કોમ્પ્યુટર જે છે બધું બાઇનરીમાં સમજે છે એટલે આ જે 8 બીટ ASCII કોડ 16 બીટ ASCII કોડ જે છે એ નક્કી કરવામાં આવ્યો છે આ ASCII કોડને સ્ટાન્ડર્ડ ફોર્મેટ પ્રમાણે નક્કી કરીને એ સીપીયુમાં દરેક સીપીયુને સમજાવવામાં આવે છે તમે જે કંઈ પણ લખો છો એ બધું ASCII ફોર્મેટમાં કન્વર્ટ થઈને સીપીયુ પાસે ડેટા સ્ટોર થાય છે અને જે ડેટા તમને આપવામાં આવે છે તે ફરી પાછો ASCII-માંથી નોર્મલ ફોર્મેટમાં તમને કન્વર્ટ કરી આપવામાં આવે છે એટલે અમેરિકન સ્ટાન્ડર્ડ કોડ ફોર ઇન્ફોર્મેશન ઇન્ટરચેન્જ ઇન્ફોર્મેશનને ઇન્ટરચેન્જ કરવા માટે આ કોડનો ઉપયોગ કરવામાં આવે છે આ કોડની અંદર જુદા જુદા એટલે બધા જ અક્ષરોને બધા જ કોડને નંબર આપી દેવામાં આવેલા છે અને આ નંબર જ્યારે બાઇનરીમાં તમે લખો ત્યારે એ 8 બીટ ASCII કોડ બને છે તો એટલા માટે અહીંયા એ માટે 65 કોડ નક્કી કરવામાં આવેલો છે કે તમે અહીંયા અહીંયા ASCII ASCII એ માટે કેપિટલ એ માટે કયો કોડ નક્કી કરવામાં આવે છે સોરી કેપિટલ એ માટે 65 નક્કી કરવામાં આવે છે અને એ જ રીતે જે છે તે ASCII ની અંદર થી નોર્મલ કેરેક્ટર માં આવવું હોય તો આ 97 કોડ જે છે તે 0 માટે ડિક્લેર કરવામાં આવે છે તો એના માટે આ રીતે લખાશે CHR ફંક્શન છે શું કરશે CHR ફંક્શન જે છે એ ડેટા ને ASCII કોડ ને બેઝિક માં ફેરવી આપશે એટલે કે પેલા માં ફેરવી આપશે એ એટલે 65 કેરેક્ટર 97 એટલે 0 સ્મોલ એ 97 એટલે સ્મોલ એ એવા દરેક કેરેક્ટર ને ASCII આપવામાં આવેલું છે ઠીક છે STR રિવર્સ આ ફંક્શન જે છે એ રિવર્સ આખી સ્ટ્રિંગને રિવર્સ કરી આપે છે મેં તમને એક વખત વચ્ચે બતાવી દઉં કે કોઈ પણ નંબરને કેવી રીતે રિવર્સ કરી આપી શકાય તો અહીંયા આ જે છે તમને શેને રિવર્સ કરી આપે છે આખી આખી સ્ટ્રિંગને રિવર્સ કરી આપે છે સપોઝ કે COPA અને હવે તમે એને રિવર્સ કરવાનું કહો તો આ APOC એવી રીતે એટલે આખી સ્ટ્રિંગને રિવર્સ કરી આપવા માટેનું ફંક્શન છે ફંક્શનનું નામ છે STR REV STR REV ફંક્શન આ રીતે લખાય છે એની અંદર સ્ટ્રિંગ દાખલ કરવામાં આવે એટલે તમને તરત જ રિવર્સ સ્ટ્રિંગ તરીકે ડેટા રિટર્ન કરશે ઠીક છે તો આ બધા કયા ફંક્શન્સ છે આ બધા સ્ટ્રિંગ ફંક્શન્સ છે ડેટ ફંક્શનની વાત કરીએ તો ડેટ ફંક્શન પણ આ રીતે તમે અહીંયા જોઈ શકો છો પેરામીટર વન અમુક ડેટ ફંક્શનની અંદર એક જ પેરામીટરનો ઉપયોગ થાય છે અમુક ડેટ ફંક્શનની અંદર ડબલ પેરામીટરનો ઉપયોગ થાય છે સૌથી પહેલું ફંક્શન છે ડેટ આ ડેટ ફંક્શન શું કરશે તો તમને આજની તારીખ રિટર્ન કરશે આજે કઈ તારીખ છે તે રીતે એની અંદર કોઈ પેરામીટર દાખલ કરવાનો રહેતો નથી અહીંયા તમે જોઈ શકો છો બે પેરામીટરની અંદર મેં ડેશ મૂકેલું છે એટલે આનો મતલબ એવું થયો કે આ પેરામીટર આ ડેટ આ ફંક્શનની અંદર કોઈ પેરામીટર દાખલ કરવાનો રહેતો નથી એવી રીતે નાવ ફંક્શન ની અંદર પણ કોઈ પેરામીટર દાખલ કરવાનો રહેતો નથી નાવ ફંક્શન ની અંદર પણ કોઈ જ પેરામીટર મારે દાખલ કરવાનો રહેતો નથી
તો અહીંયા હું નાવ ફંક્શન ઉપર ક્લિક કરીશ. પણ નાવ ફંક્શન અને ડેટ ફંક્શનમાં ફેર કેટલો છે? ડેટ દ્વારા ફક્ત ડેટ મળે છે, નાવ ફંક્શન દ્વારા સમય પણ તમને અહીંયા રિટર્ન થાય છે, ટાઈમ પણ તમને પ્રાપ્ત થાય છે. આ નાવ ફંક્શન અને ડેટ ફંક્શન બંને વચ્ચેનો ફરક છે. નાવ દ્વારા તમને સમય પણ પ્રાપ્ત થાય છે, નાવ દ્વારા સમય પણ પ્રાપ્ત થાય છે, અને તમને ડેટ ફંક્શન દ્વારા ફક્ત અને ફક્ત ડેટ મળે છે. તો અહીંયા આ રીતે લખાશે, આ રીતે લખાશે, ઠીક છે. સારું, ડી ડેટ પાર્ટ. ભાઈ ડેટ પાર્ટ ફંક્શન શું છે? તો ડેટ પાર્ટ ફંક્શન તમને ડેટના જે ભાગ છે જુદા જુદા એ રિટર્ન કરી આપે છે. એટલે કે તમારે કોઈ દાખલા તરીકે આ ડેટ છે, એની અંદરથી મહિનો છૂટો પાડવો છે, તમારે વર્ષ છૂટું પાડવું છે, ક્વાર્ટર છૂટું પાડવું છે, તો આ ડેટ પાર્ટની અંદર શું શું લખી શકાય, કયા કયા અક્ષરો લખીએ તો શું શું છૂટું પડી આપે, એ તમને અહીંયા આગળ બતાવવામાં આવે છે. જો તમે એમ લખો તો જો આ ડેટ પાર્ટનું ફંક્શન શું છે, અહીંયા આગળ તમે જોઈ શકો છો, આ ડેટ પાર્ટનું ફંક્શન, ડેટ પાર્ટનું ફંક્શન આ રીતે લખાય છે. ડેટ પાર્ટનું ફંક્શન, ડેટ પાર્ટની અંદર તમે કાં તો ક્યુ લખી શકો, ક્યુ લખો તો ક્વાર્ટર વાઇઝ છૂટું પાડે, વાય 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 એમ લખો તો યર છૂટું પાડશે. સપોઝ કે અહીંયા આગળ ક્વાર્ટર એટલે શું કહેવાય છે, ક્વાર્ટર એટલે 12 મહિનાનું ક્વાર્ટર એટલે ત્રણ, ફર્સ્ટ ક્વાર્ટર, થર્ડ, સેકન્ડ ક્વાર્ટર, ત્રણ મહિનાનો ભાગ, ત્રણ મહિનાનો ભાગ એને ક્વાર્ટર કહેવાશે, બરોબર છે. તો અહીંયા હું રન કરીશ આ ફંક્શનને, તો આ જે તારીખ છે 28/3 એ ત્રીજા ફર્સ્ટ ક્વાર્ટરની અંદર આવે છે, અને એટલા માટે અહીંયા મને શું બતાવશે, એક નંબર આપશે, ફર્સ્ટ ક્વાર્ટર, ક્યુ લખ્યું છે એટલે ક્વાર્ટર. અહીંયા આગળ જો હું મારા ફંક્શનની અંદર એમ લખીશ તો મને મહિનો છૂટો પાડી આપશે. જોઈએ ડિઝાઇન મેનુમાં જઈ આ ફંક્શનની અંદર અહીંયા તમે એમ લખો, સ્મોલમાં તમે એમ લખો તો મને આ ફંક્શન જે શું છૂટું પાડી આપશે, હવે મહિનો છૂટું પાડી આપશે. ત્રણ છૂટા પડ્યા, ત્રણ એટલે મહિનો, ત્રણ એટલે માર્ચ, અહીંયા જે તારીખ લખેલી છે એ ત્રીજા નંબરનો મહિનો છે આમાં, એટલા માટે. અને જો મારે યર છૂટું પાડવું હશે તો ત્યાં આગળ એમની જગ્યાએ મારે શું લખવું પડશે, 1, 2, 3, 4 વખત વાય લખવું પડશે, તો મને એ યર છૂટું પાડી આપશે. હવે આ ફંક્શનને હું રન કરીશ તો 2019 મને રિટર્ન થશે. તો આ રીતે આ ફંક્શન જે છે એ મને આટલી વસ્તુઓ જે છે તે રિટર્ન કરી આપે છે. જોઈએ આ ડેટ પાર્ટ ફંક્શન અને ડેટ એડ ફંક્શન, એ પણ દેટ ઇઝ એની અંદર પણ આ બધા પેરામીટર વાપરવામાં આવે છે, એટલે મેં તમને અહીંયા પેરામીટર લખીને આપ્યા છે જેનાથી તમને વધારે ખ્યાલ આવે. અચ્છા, ડેટ સિરિયલ, આ ફંક્શનના ઉપયોગ દ્વારા રિટર્ન્સ અ ડેટ ગીવન અ યર મંથ એન્ડ ડેટ વેલ્યુ. તમે જે કિંમતો અંદર દાખલ કરાવો મહિનાની, વર્ષની, એ પ્રમાણેની ડેટ તમને સેટ કરી આપે, એ પ્રમાણેની ડેટ તમને એ સેટ કરી આપે. અને ડેટ સિરિયલ એમ કહેવામાં આવે, ડેટ સિરિયલ ફંક્શન કહેવામાં આવે. સારું, ડેટ વેલ્યુ. જો અહીંયા આગળ એકચ્યુઅલી મેં શું કર્યું છે, 28 ફેબ્રુઆરી 2003 છૂટા પાડીને અને મહિના તરીકે આપ્યા, અરે દિવસ તરીકે આપ્યા, ત્રણ છૂટા પાડીને અને મહિના તરીકે આપ્યા, અને 2019 છૂટા પાડીને અને વર્ષ તરીકે આપ્યા, એટલે એને મને નવી ડેટ જે છે તે 28/3 જ આપી. એટલે અંદર ઇન્ટરનલી જ મેં કામ કરેલું છે. તો એટલા માટે આ ફંક્શન જે છે એ તમને થોડું હેવી ફંક્શન દેખાશે. અહીંયા આ ફંક્શન દેખાશે થોડું હેવી, પણ છે નહીં, એને મેં જરા મેનિપ્યુલેટ કરવાનો પ્રયત્ન કરે છે. એની અંદરથી ડેટ પાર્ટ ફંક્શન દ્વારા પહેલાં વર્ષ છૂટું પાડ્યું છે, પછી મહિનો છૂટો પાડ્યો છે, એ રીતે આખું ફંક્શન જે છે એ મેં અહીંયા છૂટું પાડવાનો પ્રયત્ન કરે છે. પહેલાં વર્ષનો ભાગ છૂટો પાડ્યો, પછી મહિનાનો ભાગ છૂટો પાડ્યો, અને પછી દિવસોનો ભાગ છૂટો પાડેલો છે. પણ એની જગ્યાએ તમે અહીંયા આ રીતે લખો, તમે આ પહેલા વર્ષ લખો કે ભાઈ પહેલું આ જે છે વર્ષ 2018 છે, પછી મહિનો જે છે તે 12 આપો, મહિનો જ આપવો પડે, પછી લખવો પડે તો મહિનો જ 12 લખવો પડે. અને પછી જો તમે દિવસો લખો કે ભાઈ 25, તો તમારી ડેટ તમને કઈ પ્રાપ્ત થશે,
તો તમારી ડેટ તમને પ્રાપ્ત થશે 25 ડિસેમ્બર 2018. અહીંયા ઇક્વલ ટુ નથી કર્યું એટલે નહીં આવે. કેમ ના આવ્યું? કેમ ના આવ્યું? કેમ ના આવ્યું? નેમ એટલે કોઈ આ ફંક્શન. સી આ જે ફંક્શન છે ડેટ સિરિયલ, એ ફંક્શન મૂળભૂત રીતે VBA નું ફંક્શન છે. એટલે તમે એક્સેલ ના સેલ ની અંદર તમે એને છૂટું વાપરી શકો નહીં, એને તમારે VBA ની અંદર જ મૂકી આવવું પડે. એમ તો તમે જુઓ અહીંયા તું એને ઉપાડી, આ ફંક્શન ને અહીંયાથી ઉપાડી અને અને ડેટ સિરિયલ ફંક્શન ની અંદર મેં જે લખ્યું હતું એ એને જરા કોમેન્ટ લાઈન બનાવી દઉં છું અને તમારી તમારું ફંક્શન મૂકી દઉં છું પહેલાં જે લખ્યું છે અહીંયા અને કોમેન્ટ લાઈન બનાવી દઈએ. તો હવે તમે જોશો કે નવી તારીખ જે મને પ્રાપ્ત થશે, કઈ તારીખ પ્રાપ્ત થશે? નવી તારીખ જે પ્રાપ્ત થશે તે ડેટ વેલ્યુ તરીકે મને અહીંયા શું પ્રાપ્ત થયું? 43,552. 43,552 કેમ પ્રાપ્ત થયા ભાઈ? હવે 43,552 જે છે એ નંબર ફોર્મેટમાં આંકડો લખેલો છે, કારણ કે એક્સેલ જે છે તે 1/1/1900 થી શરૂ કરીને જો 25 ડિસેમ્બર સુધીના બધા જ જેને કહેવાય કે જો દિવસો ગણે તો 43,552મો દિવસ થાય. એટલે મારે એને શેમાં ફેરવવું પડે, શેમાં કન્વર્ટ કરવું પડે? તો ડેટમાં કન્વર્ટ કરવું પડે. આ સેલના ફોર્મેટને મારે ડેટમાં કન્વર્ટ કરવું પડે. તો અહીંયા જો 25/12/2018 થઈ ગયું અને આ જે છે 43,552 એને મારે ડેટમાં કન્વર્ટ કરવું પડે. તો અહીંયા 28/3/2019 જે છે એ 1/1/1900 થી શરૂ કરીને 43,552મો દિવસ છે. તો ડેટ સિરિયલ ફંક્શન જે છે એ આ રીતે મેં તમને અહીંયા આગળ લખી બતાવેલું છે. એટલે મૂળભૂત રીતે ડેટ સિરિયલની અંદર મેં જે છે એ બધું છૂટું પાડ્યું હતું, પણ અહીંયા આ રીતે ખરેખર કામ થઈ શકે છે.